નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પ્રથમ એક્ઝામ માટે જે નવી બ્લુપ્રિન્ટ જાહેર કરેલી છે બોર્ડ દ્વારા, એની ચર્ચા કરવાના છે. આપણી આ ચેનલ પર ધોરણ 11ના બધા જ વિષયના પ્રથમ એક્ઝામ માટેના બધા જ વિડીયો બનાવવામાં આવે છે. તમે તે બધા વિડીયો મેળવવા માટે જોરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ઉપરાંત તમે જોરથી આ વિડીયો પસંદ આવશે તો જોરથી વિડીયો લાઇક કરજો અને શેર જોરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી આ બ્લુપ્રિન્ટની જે માહિતી પહોંચી શકે. અને ખાસ કરીને તમે આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી લેજો. તમને જે આ બધા વિષયની બ્લુપ્રિન્ટ, ઉપયોગી પીડીએફ મટીરિયલ્સ, એ બધું જ આપણે આપણી વોટ્સઅપ ચેનલ પર મૂકતા હોય છે, તો તમે જરૂરથી આપણી વોટ્સઅપ ચેનલ પર ફોલો કરી લેજો, જેથી તમે આ બે પણ માહિતી, એક પણ વિડીયો મિસ ના કરો. તો ચાલો આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રથમ પરીક્ષા માટે નવી એટલે કે 30% હેતુલક્ષીવાળી નવી બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ. તો કુલ તમારે છે 50 ગુણનું પેપર આવવાનું છે. તેનો સમય તમારે કુલ 2 કલાકનો અહીં રહેવાનો છે. સૌથી પહેલાં આપેલા છે અહીંયા હેતુ પ્રમાણે ગુણભાર. તો તમારે છે તે 13 ગુણના પ્રશ્ન જ્ઞાનના આધારે આવશે. 16 ગુણના પ્રશ્ન સમજના આધારે આવશે. ઉત્તેજનના આધારે 14 ગુણના પ્રશ્ન છે. વિશ્લેષણના આધારે 4 ગુણના પ્રશ્ન અને અનુમાન અને મૂલ્યાંકનના આધારે તમારે 3 ગુણના પ્રશ્ન આવશે. તેમાં તમને આપેલા છે સૌથી પહેલાં પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આ વર્ષે એટલે કે હમણાં જ ધોરણ 11 માટે જે નવી બ્લુપ્રિન્ટ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે, એમાં છે તમને 30% પ્રશ્ન હેતુલક્ષી આવવાના છે અને બાકીના પ્રશ્ન એટલે કે 70% પ્રશ્ન વર્ણનાત્મક પ્રશ્ન આવવાના છે. પ્લસમાં તમને છે અહીંયા જનરલ વિકલ્પ પણ જોવા મળશે. તો આપણે એ પ્રમાણે જે નવા પ્રકરણના જે ગુણભાર છે એ પણ આપણે જોઈશું. સૌથી પહેલાં આપણે છે અહીંયા હેતુલક્ષી પ્રશ્ન તમને જનરલ વિકલ્પ વિના 15 પૂછાવાના છે. જનરલ વિકલ્પ સાથે પણ તમને એ 15 જ પૂછાવાના છે. આમ તેના દ્વારા તમારે 15 ગુણ રહેશે. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન તમને 5 પૂછાશે જનરલ વિકલ્પ વિના અને વિકલ્પ સાથે તમને 8 આપેલા હશે. એટલે કે તમને કોઈ એટલે કે છે તમને 8 ટાઈપના પ્રશ્ન 8 પૂછવામાં આવશે. એમાં તમારે કોઈ પણ 5ના છે જવાબ લખવાના છે. એ તમને કુલ 10 ગુણ અપાવશે. આમ તમને તે એક એક સવાલના 2-2 ગુણ હોઈ શકે છે. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્ન 2, એ તમને પેપરમાં કુલ 8 આપેલા હશે. એમાં તમારે કોઈ પણ 5 લખવાના છે. તેના તમારે 15 ગુણ છે, એટલે કે એક સવાલ તમારે અહીંયા 3 ગુણનો પૂછી શકે છે. ત્યારબાદ વિસ્તૃત જવાબી પ્રશ્ન તમને પેપરમાં 3 આપેલા હશે. કેટલા છે? 3. તમને તેમાંથી કોઈ પણ જે આવડતા હોય 2 લખવાના રહેશે. તમારે તેના 10 ગુણ છે. આમ તમારે તે દરેકના 5-5 ગુણ હોઈ શકે છે. અહીં તમારા માટે ખાસ અગત્યનું કે તમને અહીં આપેલું છે પ્રકરણ પ્રમાણ ગુણભાર એટલે કે ચેપ્ટર વાઇઝ તમને ગુણભાર આપેલા છે. તમે જરૂરથી આનો સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમે આને ક્યાંક નોટ ડાઉન કરી લેજો. તમારા માટે અગત્યનું છે. સૌથી પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એમાંથી તમારે છે કુલ 8 ગુણના પ્રશ્ન આવવાના છે. ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, એમાંથી 9 ગુણના પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 3 માંગ, એમાંથી 12 ગુણના પ્રશ્ન. ચેપ્ટર નંબર 4 પુરવઠો, એમાંથી 11 ગુણના પ્રશ્ન આવશે. ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, એમાંથી પણ તમારે 10 ગુણના છે પ્રશ્ન આવવાના છે. આમ તમારે છે કુલ ચેપ્ટર નંબર 1 થી 5 સુધીના ચેપ્ટરનો સિલેબસ તમારે ફર્સ્ટ એક્ઝામની અંદર રહેવાનું છે. તમારું સંપૂર્ણ જે પેપર સ્ટાઇલ છે આ રીતની જ રહેવાની છે, જે ગુજરાત બોર્ડે નવી જાહેર કરેલી છે. તે બાદ તમને આપેલા છે અર્થશાસ્ત્ર વિષયનું પેપર સ્ટાઇલ તમને આપેલી છે એટલે કે પ્રશ્નપત્રનું માળખું તમને આપેલું છે. આપણે એ છે જોઈ લઈએ વારાફરતી. સૌથી પહેલાં વાત કરીએ વિભાગ એની, એ તમારે કુલ 10 ગુણનો વિભાગ છે. એમાં તમારા પ્રશ્નના ક્રમ રહેવાના છે 1 થી 10 સુધીના પ્રશ્ન. એમાં તમને આવવાના છે MCQ, એ તમને દરેકના 1-1 ગુણ હશે. એ તમને MCQ છે પૂછાવાના છે વિભાગ એની અંદર. વિભાગ બીની વાત કરીએ, જે કુલ 5 ગુણનો છે. એમાં તમને આવશે પ્રશ્ન નંબર 11 થી 15 સુધીના. એમાં આવવાના છે 1-1 વાક્યવાળા સવાલ જવાબ, દરેકના તમારે 1-1 ગુણ છે. વિભાગ સીની વાત કરીએ, જે 10 ગુણનો છે. એમાં તમારે પ્રશ્ન નંબર 16 થી 23 સુધી આવવાના છે. એમાં તમને આવશે ટૂંકમાં ઉત્તર આપોવાળા પ્રશ્ન. તમને એમાં 8 પ્રશ્નો છે આપેલા હશે. કેટલા? 8. એમાં તમારે કોઈ પણ છે 5ના જવાબ લખવાના છે, દરેકના 2-2 ગુણ છે. વિભાગ ડી જે 15 ગુણનો છે, એમાં તમારા ક્રમ રહેવાના છે કે 24 થી 31 કેટલા છે? 24 થી 31 સુધીના પ્રશ્નો વિભાગ ડીમાં આવશે. એમાં તમને 8 સવાલ આપેલા હશે વિભાગ ડીની અંદર. એમાં તમારે કોઈ પણ છે 5ના જવાબ લખવાના છે, દરેકના 3-3 ગુણ છે. અહીં તમને ખાસ નોંધ આપેલી છે વાર્ષિક પરીક્ષા માટે, ફર્સ્ટ એક્ઝામની નથી પણ વાર્ષિક પરીક્ષા માટેની છે, આપણે અહીં જોતા નથી. વિભાગ ઈની વાત કરીએ, જે તમારે કુલ છે એમાં તમને પ્રશ્ન આવશે 32 થી 34 સુધીના. 32, 33 અને 34 એ તમારે 3 પ્રશ્ન આવવાના છે. તમારા 3માંથી કોઈ પણ છે 2ના જવાબ લખવાના છે વિભાગ ઈની અંદર, દરેકના 5-5 ગુણ છે.
એવા એ કુલ તમારે અહીંયા 10 ગુણનો રહેવાનો છે. તો આમ તમારા છે ધોરણ 11 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષય એની સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ આપણે જોઈ લીધી છે. તમને જેવોથી વિડીયો ગમ્યો હશે જેવું લાઈક કરો, શેર કરો અને ચેનલ જેવોથી સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલ આ ઉપયોગી છે, વિડીયો આવતા રહેશે. તો આ વિડીયો માટે આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.